આ ઘટના બાદ શહેરના નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત તેમજ કોંકણ વિભાગ મહારાષ્ટ્ર મહાસેવા સંઘ તથા સુરતમાં વસતા મહારાષ્ટ્રીયન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ રૂપ એક શોકસભાનું આયોજન ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે કરવામાં આવ્યું હતું આ શોક સભામાં નાયક મરાઠા સંઘના આગેવાનો પ્રતિનિધિઓ કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જાહેર જાહેરભરની મીડિયાએ પણ નોંધ લીધી હતી ગાંધી પ્રતિમા પાસે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમાજના લોકોએ બે મિનિટનો મૌન પાળી મૃતકોની આત્માને સદગતિ મળે એવી પરમેશ્વરને પ્રાર્થના કરી હતી અને આવનાર દિવસોમાં સુરત ખાતેથી પણ શહેરના નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત તેમજ કોંકણ વિભાગ મરાશિયન મહાસેવા સંઘ તથા સુરતમાં વસતા મરાશિયાનો પ્રતિનિધિઓ સુરતથી મહાર જઈ મૃતકોના પરિવારજનોને મળી સહાયરૂપ થશે અને સમાજ સેવકોને મળી રજૂઆત પણ કરશે આ કાર્યક્રમમાં વિભાગ મહારાષ્ટ્ર મહાસેવા સંઘના પ્રમુખ ગણેશભાઈ સાવંત નાયક મહારાષ્ટ્ર સેવા સમાજના પ્રમુખ દીપક કદમ ઉપપ્રમુખ અશોક ફોટે વસંત મોહિદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા સુરતથી